હું પુષ્પા ગોસ્વામી સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું તુરિયા પાત્રાનું શાક. તુરિયા પાત્રાનું શાક બનાવવા માટે કેટલી સામગ્રી જોશે તે હું તમને બતાવીશ. તેના માટે આપણે 250 તુરિયા લીધેલા છે, 250 પાત્રા લીધેલા છે. એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લેશું, એક ચમચી લાલ મરચું પાવડર લેશું, અડધી ચમચી હિંગ લેશું, અડધી ચમચી ગરમ મસાલો લેશું, એક ચમચી ધાણા જીરું પાવડર લેશું, અડધી ચમચી હળદર લેશું, સ્વાદ મુજબ મીઠું લેશું, અડધી ચમચી ખાંડ લેશું, એક આપણે લીંબુ લેશું, લીંબુનો રસ લેશું. તો હવે આપણે જોઈ લેશું કે તુરિયા પાત્રનું શાક કેવી રીતે બનાવવાનું. 250 આપણે તુરિયા લીધા છે ને કુમળા આવે ને એ જ લીધેલા છે મેં. એની છાલ કાઢી લીધી છે ને આવા કટ કરી લીધા છે. આપણે ગોળ ગોળ કટ કર્યા છે, પાત્રા હાથે કરવાનું છે ને એટલે. ને મેં આ 250 પાત્રા લીધા છે ને એને મેં વઘારી લીધેલા છે, બાફી ને પછી વઘાર્યા છે. ને પાત્રાની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે. તો હવે એનું આપણે શાક બનાવી લઈએ. એમાં આપણે 2-3 ચમચી તેલ નાખી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયેલું છે, હવે એમાં રાઈ નાખી દઈશું. ચપટી આખું જીરું નાખશું, આપણે અડધી ચમચી હિંગ નાખશું. પહેલા આપણે તુરિયા નાખી દઈશું. એને ધોઈને મેં લીધેલા છે તુરિયાને. પહેલાં તેલમાં આવી રીતે ફેરવી લેવાના. હવે એમાં આપણે બધા મસાલા કરશું. અડધી ચમચી ગરમ મસાલો નાખશું, એક ચમચી લાલ મરચું પાવડર નાખશું, કાશ્મીરી લાલ મરચું લીધેલું છે મેં, અડધી ચમચી ધાણા જીરું નાખશું, અડધી ચમચી હળદર નાખશું. સ્વાદ મુજબ મીઠું નાખશું. પાત્રામાં તો બધું મસાલા છે જ, આપણે ખાલી તુરિયાના જ મસાલા કરવાના છે. એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. અડધી ચમચી આપણે ખાંડ નાખશું ને અડધી ચમચી આપણે લીંબુ નાખશું. આ થોડું ખાટું મીઠું હોય ને તો એનો ટેસ્ટ સારો લાગે. આપણે થોડુંક પાણી નાખી દઈશું. અડધો ગ્લાસ પાણી લીધેલું છે. એમાં આપણે આ પાત્રા નાખી દઈશું. આ તમારે ટુકડા કરવા હોય તો ટુકડા કરીને નાખી શકો તમે, આખાય રાખી શકો. જરાક આમ મિક્સ કરી દેવાનું ને હવે આપણે આની 2 સીટી વગાડી દઈશું. તૈયાર છે આપણું તુરિયા પાત્રાનું શાક. જા ચડી ગયું છે ને એટલો રસો રહેવા દેવાનો. હજી આ પાત્રા છે ને એ પી જાય એટલા માટે. હવે એમાં આપણે ધાણા નાખી દઈશું. તૈયાર છે આપણું તુરિયા પાત્રાનું શાક.